એટલે રાતે રિટર્ન જ્યાં રાતે અઢી વાગે એટલે આજે તમે અશ્વ છે જોઈ રહ્યા છો ઘોડી છે માદા છે એ ત્યાં રોડ ઉપર એમ કહેવાય કે બે ત્રણ સાંજના પૂળા હતા અને ત્યાં એ હતી એટલે અમે એક વિચાર કર્યો હતો કે આ ઘોડી કદાચ અહીંયા કોઈ સરવા મૂકીએ છે પણ હકીકતમાં બે ત્રણ દિવસ ચા એટલે ત્યાંથી મારે ખાસ રવિભાઈ કરમટિયાભાઈનો ફોન આવ્યો અને કીધું દિનેશભાઈ એક અશ્વ છે ઘોડી છે જે એમ કહેવાય કે અમારા ડુંગરામાં આવેલી છે અને અડતાલીસ કલાક કરતાં પણ વધારે પાણી વગરની ઘોડી ત્યાં તરસી રહીએ છીએ બરોબર એટલે પીડા દુઃખ અને દરદ ઘણું બધું એને સહન કર્યું એટલે આપણે કોલ આવ્યો એટલે આપણે નાનકડી વાત કરી કે તમે પેલા નક્કી કરો તો એ ભાઈ નક્કી કર્યું કાંઈ વાંધો નહીં અમે અશ્વ મોકલવા માટે તૈયાર છીએ એટલે ખાસ તો અમે જે સ્થળ પર ગયા એટલે જોયું એટલે ઘોડીની કંડીશન ખૂબ ખરાબ હતી એ હાલી નથી શકતી કેમ કે પગે કન્ડિશન જ એટલી બધી ખરાબ હતી કે એની કોઈ વાત જ નહીં એટલે ખાસ તો આજે જે અશ્વ છે જે અશ્વ પ્રેમી ભાઈઓ છે એના માટે અવશ્ય વિડીયો બનાવી રહ્યો છું બે પાંચ ગ્રુપમાં વિડીયો શેર કરજો અને વિડીયોના અંત સુધી બનાવી દેજો આજે આગળ પક્ષ છે એના હાવ એટલે એમ કહેવાય કે ભાંગી ગયેલા છે એને પડી ગઈ છે એટલે વધારે હાલી શકે એવી નથી એટલે કોઈ ઉતારી અને જતું પછી ખબર પડી કે હકીકતમાં દિનેશભાઈને એકવાર વિઝિટ કરાવીએ મને વિઝિટ કરીએ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ઐશુને આપણે આપણી ગૌશાળામાં લાવી નાખવી જેથી કરી અને અહીંયા રહેશે તો થોડું ઘણું ખાશે અને એકને એક જગ્યા ઉપર લાંબુ જીવન ગુજારી શકશે અને સારું ખાઈ શકશે આજે ઐશ્વ છે તમે જોઈ શકો છો હકીકતમાં આને ત્યાંથી લાવ્યા એટલે ત્યાંનું વાહન ભાડું પણ એ લોકોએ આપી દીધું અને અહીંયા જે અહીંયા લાવ્યા પછી એને ખાસ તો પહેલા નવરાવવાની જરૂર હતી એટલે તમે જોઈ રહ્યા છો એને સારી રીતે આપણે નવરાવ્યું છે કેમ કે એની ઉપર ઘણી બધી ધૂળ ઘણી બધી જીવાત અને ઘણી બધી બીજી પણ જીવજંતુ હતા તો આપણે ખાસ તો એના માટે ખાસ એનું શેમ્પુ લાવી અને એને નવરાવી દીધું છે અને પછી આપણે જે નવરા પછી જે આપણે એને જે વ્યવસ્થિત રીતે એમ કહેવાય કે જોગાણ દેવામાં આવે એ જોગાણ આપણે એને મૂકી દીધું છે જોગાણી ખાઈ લે છે અને આ જોગાણ એક દિવસ માટે નહીં કાયમ આપણે આને જોગાણ આપશું અને એ સારું જીવે એના માટેનો પ્રયાસ છે બરોબર એટલે અવશ્ય જોગાણની જરૂર હતી જોગાણ એને પૂરું પાડશું અને એને જે કાંઈ દવા દારૂની જરૂરિયાત હશે એ પૂરી પાડશું આજે અશ્વ છે અને જમણા પર કે ઘણી બધી પીડા ઘણું બધું દુઃખ છે હું તમને બતાવું બરોબર એને થોડુંક આપણે ઠરાવું છું આ તમે જે જોઈ રહ્યા છો એમ કહેવાય કે એટલી બધી પીડા એટલું બધું દુઃખ એટલું બધું દરદ આ એક અશ્વ સહન કરતું હતું કે પડ્યું પડ્યું એમ કહેવાય કે ઊભું થવાની તેવડ ન હોય લાંબુ હાલી ગયું હોય તો ઊભું થવાની તેવડ નહોતી એટલે એને શરીર ઉપર ઘણા બધા ભાઠા દુઃખ અને દરદ સહન કરવું પડ્યું પણ સો સો ટકા એક નાનકડી એવી રિક્વેસ્ટ કરું છું આજે સેવાનું કાર્ય છે તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતો આવ્યો છું અને આજે અબોલ પશુને હું લાવો છું અહીંયા તો કાળજીપૂર્વક જે કાંઈ જરૂરિયાત હશે બધી હું પૂરી પાડીશ દરરોજ દરરોજ એની સંભાળ લેવામાં આવશે જે જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવશે વ્યવસ્થિત રીતે નવરાવી દીધું છે પણ એટલે તો હવે એની જરૂર છે આ બધું જે વાગેલું છે ખાસ જરૂર છે બધી સારવાર અહીંયા ને અહીંયા પૂરી કરશું અને અહીંયા સરસ મજાનો શેડ છે અહીંયા બાંધી દેશું અને એને નિરણ તેમજ પાણી જે જરૂરિયાત છે તમામ સગવડતા સાથે આપણે એને રાખીશું જેથી કરી અને એ હતું ત્યાં બહુ દુઃખી હતું દુઃખમાંથી આપણે સારા રસ્તા ઉપર લાવવા સેવી જેથી કરી અને એ સારું જીવી શકે એની માટેનો પ્રયાસ છે અને ખાસ આજે સેવાનું કાર્ય છે એ તમારા સાથ સપોર્ટ અને આવ્યો છું મારો મોબાઈલ નંબર છે એકોતેર એકસો છ્યાસી દિનેશ ચોહાણ પાલિતાના અલગ અલગ વિસ્તારમાં ખૂબ સરસ મજાની આપણે સેવા આપીએ છીએ અને સેવાનું જે કાર્ય છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગ કરું છું તો અવશ્ય કશું તમારી યથાશક્તિ પ્રમાણે વરસતા રહીજો તમારો એક એક રૂપિયો કોઈ દિવસ ખોટી જગ્યાએ નહીં વાપરું આવા નિરાધાર બીમાર અકસ્માત થયેલા અબોલજીવો પાછળ વપરાય છે તો તમે પણ આ વિડીયો બે પાંચ ગ્રુપમાં શેર કરી અને એક સેવાનું ઉદાહરણ પૂરું પાડી શકો છો તો ફરી પાછો કહું છું વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી અને આમલા ગામના જે કાંઈ યુવાનો સાથે હતા એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભાડાના દાદાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે કબોલજીવની પીડા જોઈએ અને ભાડું આપવું ઘણી બધી મહેનત કરવી પડે બરાબર પરસો પાડવો પડે એ કબોલજીવની પીડા છે એને પીડાથી મુક્ત કરવાનું કામ કરીએ છીએ એટલે થોડીક મહેનત કરવી પડે અને આ વિડીયો શેર કરજો હવે એને જે કાંઈ જરૂરિયાત છે આપણે ડોક્ટર સાહેબ આવી ગયા છે તો એની સારવારની વ્યવસ્થા કરીએ અને જલ્દીથી જલ્દી સેવા આપી દઈએ વિડીયો શેર કરીએ અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મોરલીધા